ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે આવેલ એનઆરઆઈ અગ્રવાલ રોટરી હોસ્પિટલમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ સરીગામ અને સંધ્યા ગ્રુપ દ્વારા આયોજિત આ બ્લડ કેમ્પમાં 156 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું, જ્યારે રક્તદાનમાં બહેનોએ પણ રક્તદાન કરી નવ મિશાલ ઉભી કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન છાજેડ તથા ભીલાડના પીએસઆઈ રાઠોડ તથા સંધ્યા ગ્રુપ અને રોટરી ક્લબના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર વિશાલભાઈ, સેક્રેટરી માર્ગદર્શન સાથે તેમજ નવા નિમાયેલા સેક્રેટરી વિઘ્નેશભાઈ ગંગરાજી, દિલીપજી સુરેન્દ્રભાઈ પરમાર સાહેબ, આજના બ્લડ ડોનેશન કેમ્પના તેવા રાકેશભાઈ ખેલાઈ તેમજ કો ચેરમેન રાજુભાઈ પાંજા તેમજ જિલ્લા જિલ્લા પોલીસ સ્ટેશન ખાતે આવેલા ઇન્સ્પેક્ટર રાઠોડ સાહેબ તેમજ કોરોમંડળના અનિલભાઈ. હું ડોક્ટર આભાર છું કે આપણે મને આ શિવાજી કાર્યમાં સામેલ થવાનો એક મોકો આપ્યો. રક્તદાન વાત કહીશ કે ઘણી વખત અમારા પોલીસ મિત્રોના મને જરૂરિયાત કે આપ સૌ જાણો છો કે માનવ રક્તનો કોઈ વિકલ્પ જ્યાં સુધી વ્યક્તિ બ્લડ ડોનેશન નહીં કરે ત્યાં સુધી બીજા વ્યક્તિને મળે નહીં. માનવ રક્ત કોઈ ફેક્ટરીમાં ઉત્પાદન થતું નથી, જ્યાં એટલે જ કે કોઈક ડોનેશન કરશે તો કોઈને મળશે. આ જ આશય સાથે રોટરી ક્લબ સરીગામ હર હંમેશ દર વર્ષે વર્ષની શરૂઆત એટલે કે 1 જુલાઈથી આ બ્લડ ડોનેશન કેમ્પના કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. આખા વર્ષમાં લગભગ 3 જેટલા કેમ્પો અમે કરીએ છીએ. છેલ્લા 15 વર્ષની અંદર 50થી વધારે કેમ્પોનું આયોજન રોટરી ક્લબ સરીગામે કર્યું છે અને હંમેશા આ વિસ્તારના યુવાનો જાગૃત લોકોએ સાથ અને સહકાર આપ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા આવે છે. એવો રક્તનું મૂલ્ય અને મહત્ત્વ સમજે છે. માનવ રક્ત એ સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે અને રક્તદાન એ જ મહાદાન અને જીવનદાન છે. ધન્યવાદ આપના સર. થેન્ક યુ. હેલો એવરીવન, મારું નામ અમૃતા છે. આજે મેં અહીંયા બ્લડ આપવા આવી હતી. અહીંયા બ્લડ આપીને મને બહુ સારું લાગ્યું. મેં આજે એ જ કહેવા માગું છું કે બધા નારીઓને છે ને બ્લડ આપવું જોઈએ. બ્લડ આપવાથી શું આપણા શરીરમાં છે ને નવું બ્લડ બને. આપણને જેમ કે વધારે એનું રિસર્ચ આપ્યું છે કે જે ડિઝીઝ થતું હોય જેમ કે હાર્ટ એટેક, એનું જે ચાન્સીસ હોય એ ઓછા થઈ જાય. તો હું બ્લડ તમે આપશો તો તમારા બોડીમાં નવું બ્લડ બનશે, તમારું જે પણ બાયોલોજીકલ સિસ્ટમ છે ને એ સરખી રીતે વર્ક કરશે, એને એક્ટિવેશન મળશે, એનો એક એટલે એ વધારે સારી રીતે કરશે. તો તમારે બ્લડ આપવું જોઈએ. ને જેના માઇન્ડમાં પણ આ મિસકન્સેપ્શન છે ને કે બ્લડ આપવાથી તો મારું લઈ ઓછું થઈ જાય, એવું કંઈ નહીં હોય. હમણાં જ મેં આપીને આવ્યું છે, મને જસ્ટ 10-15 મિનિટ જ થયું છે. મેં એકદમ પરફેક્ટ છું ને અહીંયા તમારી સામે ઊભી છું. તો મેં જસ્ટ એ જ કહેવા માગું કે જે પણ ગર્લ્સ, ઓબ્વિયસલી બોયઝ તો બધા આપતા છે, પણ જે ગર્લ્સ નથી આપતી એ પણ એ લોકોને પણ આવવું જોઈએ બહારને. અહીંયા બ્લડ ડોનેશન કરવું જોઈએ. બ્લડ ડોનેશન કરીને આપણને અહીંયા સમાજમાં એ જેને જરૂરિયાત છે એને પછી બ્લડ મળે. પછી આ કોવિડમાં કેટલા બધાને બ્લડ નથી મળતું, એની લાઈફ આપણે પ્રોટેક્ટ કરી શકીએ. તો મેં આજે એ જ કહેવા માગું છું કે આજે જે બ્લડ ડોનેશન કેમ્પ બધા માણસે ઓર્ગેનાઇઝ કરતા છે, એવી રીતે એમાં આપણને પ્રોત્સાહન, આપણને આપણું સપોર્ટ આપીને આપણને એને વધારવું જોઈએ. તો મેં એનાથી જ મેં અહીંયા સમાપ્ત કરું છું કે બધા નારીને, બધા લોકોને, બધા મેન એન્ડ વુમેન બધાને બ્લડ આપવું જોઈએ. થેન્ક યુ.